हेलो एंड वेलकम बे हूँ जो बनेरी सर आपने बनेरी आजे प्रकरण नंबर 5 समांतर श्रेणी ता समांतर श्रेणी ना अगाउना वीडियो ने अंदर आपने स्वाध्याय 5.2 ने अंदर आपने 10 दाखला जोया आजे आपने जोईशु दाखला नंबर 11 11वां दाखला ने रकम जोई तो एमा एक समांतर श्रेणी आपे नीचे अन आ समांतर श्रेणी नु कयु पद जवाब तो चलो आप સૌથી પહેલા તો આની અંદર આપણે an ના સૂત્ર દ્વારા આપણે 54 માં નંબર નું પદ મેળવવાનું છે આપણી પાસે a એટલે સમાંતર શ્રેણી નું પ્રથમ પદ 3 b એટલે તફાવત તફાવત સામાન્ય આપણે સીધો જ ખબર પડી જે રીતે છે કે 15 માંથી 3 બાદ કરે એટલે 12 તો સીધા જ મૂકી શકાય 54 માં નંબર નું પદ મેળવવું છે એટલે an બરાબર 54 હવે આપણે n ના સૂત્ર દ્વારા આપણે 54 નું પદ મેળવ્યું તો આપણું સૂત્ર છે an બરાબર a + n - 1 * d તો આની અંદર a એટલે સમાંતર શ્રેણીનું પહેલું પદ 3 n એટલે કે 54 ઓછા 1 અને n / d એટલે કે 12 તો અહીંયા 3 આ 54 માંથી એક બાદ કરીએ એટલે 53 થાય 53 / 12 જો આની અંદર હવે અહીંયા ભૂલ ન થાય તો ધ્યાન રાખજો ઘણી વખત આની અંદર આ બંનેનો સરવાળો કરીએ આપણે કરીએ છીએ અને પછી એને 12 વડે ગુણીએ છીએ તો આ ભૂલ ન થાય એટલા માટે આ ગુણાકાર પહેલા કરો નહીંતર આની બાદબાકી કરીને 12 વડે ગુણીને સીધો જ આંકડો મૂકો તો તમારી ભૂલ ઓછી થાય તો આની અંદર આ 3 અને આનો ગુણાકાર કરવો હોય તો 12 ગુણ્યા તમને 36 ના 6 વધી 3 12 ગુણ્યા 5 એટલે 60 60 ગુણ્યા 3 63 થાય એટલે કે 336 થાય હવે 336 ની અંદર 3 મેળ્યા 636 થાય 636 ની અંદર 3 મેળ્યા એટલે 639 એટલે કે આપણને આ 54 માં નંબર નું પદ મળ્યું હવે 54 માં નંબર નું પદ મળ્યું હવે 54 માં નંબર ના પદ ની અંદર આપણે 132 કરીએ અને કઈ પદ મળે એ આપણે જોવાનું લખવાનું અહીંયા આમ શ્રેણી નું 54 મુ પદ 639 થશે હવે 54 માં પદમાં 54 માં પદમાં 132 ઉમેરતા મળતું પદ એટલે કે 100 એટલે કે 54 ની અંદર એટલે કે 600 ને આપણને જે 600 ને 39 મેળાય 600 ને 39 ની અંદર આપણે 132 મેળવવાનો તો આનો આપણે સરળો કરીએ તો 9 વત્તા 2 એટલે 11 થાય 11 ને 1 વધીએ કે 3 ને 3 6 ને 1 7 અને અહીંયા 6 ને 1 7 એટલે કે 700 ને આપણે 71 મેળા હવે આ 700 ને 71 એ શ્રેણીનું છેલ્લું પદ આપણે જેમ ગણીએ તો 771 નું આપણે n ના સૂત્ર દ્વારા જે પદ મેળવીએ એ મેળવીએ એ આપણો જવાબ થશે પણ ફરીથી આપણે an ના સૂત્ર દ્વારા આપણે n મેળવવાના તો ફરીથી આપણે બધી કિંમત લખી નાખી કે a બરાબર આપણે આગળ જે એ જ a બરાબર 3 b બરાબર 12 અને a n બરાબર અહીંયા જે આપણને 731 મળે છે એ આપણને an ની કિંમત મળે છે 771 771 અને આપણે સૂત્રમાંથી માત્ર n મેળવવાનું એનો એ જ સૂત્ર n બરાબર a + n - 1 * d બધી આપણે આની અંદર કિંમત મૂકી તો આપણી પાસે an બરાબર 771 છે 771 અહીંયા a એટલે કે 3 n આપણે મેળવવાના છે અને d એટલે કે 12 તો 12 વડે આ બે પદને ગુણવાના તો આ બાજુ આ 771 આ 3 ના 3 એમ ના આ 12 વડે આને ગુણીએ એટલે 12 n અને 12 આને ગુણીએ એટલે માઇનસ 12 હવે આ બે પદનો સરળ બાદબાકી કરીને અહીંયા સરળ બાદબાકી કરીને પછી બરાબરની બીજી બાજુ લઈ જાઓ કે એક સાથે બીજી બાજુ લઈને પછી સરળ બાદબાકી કરો
તમારે અનુકૂળતા હોય જો તમને જે રીતે અનુકૂળ આવે જે રીતે ફાવે એ રીતે તો અહીંયા 3 પ્લસ છે ના 12 માઈનસ અને બાદબાકી તો 12m આ 12 માંથી 3 બાદ કરીએ એટલે 9 થાય અને મોટો આપણો માઈનસ છે તો માઈનસ હવે આપણા 12 ની n ની કિંમત મેળવવી છે એટલે પહેલા માઈનસ 9 છે એ માઈનસ 9 ને દૂર કરીને આ બાજુ લાવીએ એટલે માઈનસ છે તો પ્લસ તો આ બાજુ 770 છે એની અંદર આ બાજુ 9 આવે માઈનસ છે તો પ્લસ થાય તો બીજી બાજુ વધે 12m હવે આ 771 ની અંદર આપણે 9 મેળવીએ એટલે કે 780 થાય 780 બરાબર 12m હવે આપણે n મેળવવાના છે એટલે આ n ની આગળ સરવાળો તો 12 છે એ બીજી બાજુ છેદમાં જશે તો 12 છેદમાં જાય એટલે n બરાબર 780 એના છેદમાં 12 એટલે કે 780 ને 12 વડે ભાગવાના છે તો 780 ને 12 વડે ભાગી એટલે 12 ગુણ્યા 74 6 વડે પહેલા ભાગ ચાલે 12 ગુણ્યા 74 ને 71 માંથી 72 બાદ કરીને 6 વડે ઉપર શૂન્ય હોય એટલે એટલે 60 થાય તો 12 ગુણ્યા 5 એટલે કે 60 એટલે કે આપણને n મુ પદ 60 મળ્યું એટલે કે એનો અર્થ કે કયું પદ એટલે કે 65 નું પદ 54 માં પદ કરતા 132 વધુ થશે જે અહીંયા આપણે લખી નાખવા કે આમ અહીંયા જે કઈ પદ એટલે કે ત્યાં આપણે નંબર લખવાનો 65 નું પદ 65 નું પદ 54 માં પદ કરતા 132 વધુ હશે આ આપણો જવાબ થશે એકદમ સેલો દાખલો છે હવે આપણે જોઈએ દાખલા નંબર 2 દાખલા નંબર 12 તો દાખલા નંબર 12 ની અંદર બે સમાંતર શ્રેણીમાં તફાવત સમાન છે એટલે બે શ્રેણી જે કઈ છે આપણને ખબર નથી પણ બંને શ્રેણીનો સામાન્ય તફાવત સમાન છે અને તેમના સોમા પદનો તફાવત એટલે પહેલી શ્રેણીનું સોમું પદ અને બીજી શ્રેણીનું સોમું પદ એ બંનેનો તફાવત 100 હોય તો બંને શ્રેણીની અંદર 1000 માં પદનો તફાવત એટલે કે બંને શ્રેણીની અંદર 1000 માં પદનો તફાવત કેટલો થાય એ આપણે મેળવવાનું છે તો આની અંદર સૌથી પહેલા આપણે બંને સમાંતર શ્રેણીના પહેલા પદ ધારી લઈએ તો ધારો કે પ્રથમ સમાંતર શ્રેણી પ્રથમ પદ બરાબર a1 ધારી લઈએ અને બીજી સમાંતર શ્રેણી એનું પ્રથમ પદ આપણે a2 ધારી હવે બીજું શું આપેલું છે કે સોમા પદનો તફાવત તો બંને શ્રેણીનો સોમા નવમનો પદ કયું છે આપણે મેળવીએ તો પ્રથમ શ્રેણી સોમું પદ બરાબર તો આપણને ખબર છે કે કોઈ પણ શ્રેણીનું માનો કે 15મું પદ હોય તો 15મું પદ એટલે આપણે a+14d d ની આગળ આપણે ઓછો રાખીએ તો આપણે સોમું પદ લેવું છે તો પ્રથમ શ્રેણી અંદર પહેલું પદ જે a1 અને સોમું પદ એટલે અહીંયા થશે 99d એ જ રીતે બીજી શ્રેણીનો સોમું પદ તો આમાં પણ એ જ રીતે પણ બીજી શ્રેણીની અંદર પહેલું જે પદ છે એને આપણે a2 વડે ધારીએ એટલે અહીંયા a2 આવે a2 આમાં પણ સોમું પદ એટલે સોમાંથી એક બાદ કરીએ એટલે 99d એટલે કે પહેલી શ્રેણીનું સોમું પદ a1 99d થશે બીજી શ્રેણીનું સોમું પદ a2 99d થશે હવે આપણે બાબત આપેલી છે કે તેમના પદોનો તફાવત શું છે એટલે આ બંને શ્રેણીના સોમા પદનો તફાવત તેમના સોમા પદનો તફાવત આ બંનેની બાદબાકી કરવાની એટલે આ પદમાંથી આ પદ બાદ કરવાનું એટલે a1 99d એમાંથી આ બાદ કરવાનું છે ધ્યાન રાખજો આ બે પદ છે એટલે એને કૌંસમાં રાખવાના a2 99d હવે આ કૌંસ દૂર કરીને આ a1 99d આ બંને પદની નિશાની બદલાય
બંને પદ પ્લસ છે એટલે બંને માઈનસ થશે એક 2 પણ માઈનસ થાય અને 99 ડી પણ માઈનસ થશે તો અહીંયા 99 ડી વત્તા 99 ડી આ બંને ઉડી જશે અને અહીંયા 100 માં પદ નો તફાવત આપણે શું આપેલો છે એટલે અહીંયા આપણે શું મૂકી એટલે કે આપણે a1 - a2 એટલે કે આમ આપણે મળે છે a1 - a2 એના બરાબર શું આને પરિણામ નંબર 1 નામમાં મૂકી આપીશું હવે આપણે 1000 માં પદનો તફાવત કાઢવાનો છે તો બંને શ્રેણીના પહેલા 1000 માં એટલે કે પ્રથમ શ્રેણીનો 1000 માં પદ મેળવી પછી બીજી શ્રેણીનો 1000 માં પદ મેળવી અને બંનેની આપણે બાદબાકી કરીએ એ આપણો જવાબ થશે તો પ્રથમ શ્રેણીનો 1000 માં પદ જે રીતે આપણે પ્રથમ શ્રેણીનો 99 માં પદ a1 વત્તા 99 ડી મૂક્યો એ જ રીતે હવે બંને શ્રેણીની અંદર 1000 માં પદ આપણે a અને d ના સ્વરૂપમાં લખી તો પ્રથમ શ્રેણી 1000 નો પદ તો 1000 નો પદ એટલે a1 વત્તા 999 ડી 1000 માંથી એક બાદ કર 999 ડી એ જ રીતે બીજી શ્રેણી નું બીજી શ્રેણી નું 1000 નો પદ ત્યાં એનું પહેલું પદ એટલું છે એટલે a2 વત્તા 999 ડી હવે આ બંને શ્રેણીના 1000 માં પદનો આપણે તફાવત લેવાનો છે કે બંનેના 1000 માં પદનો તફાવત જે રીતે તફાવત અહીં આપણે મેળવો કે તફાવત આપેલો હતો અહીં આપણે મેળવવાનો છે એટલે કે હવે બંનેના 1000 માં પદનો તફાવત તો 1000 માં પદનો તફાવત આમાં એ રીતે બાદબાકી કરવાની a1 વત્તા 999 ડી એમાંથી આ બાદ કરવાની a2 વત્તા 999 ડી અહીંયા કોના કોણ સાગર માઈનસ નિશાની જે એટલે અંદરના પદની નિશાની બદલાવ તો આની અંદર આ a1 વત્તા 999 ડી આ એમ રહેશે આ બંને નિશાની બદલાય એટલે માઈનસ a2 અને માઈનસ 999 ડી થાય તામાં પણ આ 999 ડી પ્લસ છે ના માઈનસ એટલે ઉડી જાય તો અહીંયા પાછળ વધી a1 - a2 હવે આપણે અગાઉના પરિણામની અંદર a1 વત્તા a2 બરાબર શું છે તો આને દૂર કરીને અહીં આપણે શું મૂકી શકાય અને એ કામ લખી નથી શકાય કે પરિણામ 1 પર એટલે આપણને આ શ્રેણીની અંદર આ બંને શ્રેણીમાં આમ 1000 માં પદનો તફાવત આપણે શું મળશે આમ બંને શ્રેણીના 1000 માં પદનો તફાવત શું થશે એકદમ સરળ વાત છે